દર્શક મિત્રો તમે કોરોના મહામારી અને વેક્સિનની વાત સાંભળી સાંભળીને કદાચ કંટાળી ગયા હશો તો આજે તમારા દિલને ઠંડક પહોંચે એવી એક વાત તમારી સાથે કરવી છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો તમે કોરોના મહામારી અને વેક્સિનની વાત સાંભળી સાંભળીને કદાચ કંટાળી ગયા છો તો આજે તમારા દિલને ઠંડક પહોંચે એવી એક વાત તમારી સાથે કરવી છે કાશ્મીરને આમ તો ધરતી પરના સ્વર્ગ તરીકે જ ઓળખાય છે અને આ કાશ્મીરના શ્રીનગરમાં આજથી એટલે માર્ચ માર્ચથી ટ્યુલિપ ગાર્ડન સહેલાણીઓ માટે ઓપન કરવામાં આવ્યો છે આ ગાર્ડન એવું છે કે જે વરસના એક જ વખત એક મહિના માટે ખોલવામાં આવે છે કારણ કે એના ફૂલોને ખીલતા બહુ જ વાર લાગે છે તો કાશ્મીરનો જે ટ્યુલિપ ગાર્ડન છે એના વિશે આજે તમારી સાથે વાત કરવી છે દર્શક મિત્રો કાશ્મીરનું ટ્યુલિપ ગાર્ડન એ એશિયાનું સૌથી મોટું ગાર્ડન છે અને આ ગાર્ડનને પચીસ માર્ચથી ઓપન કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનની અંદર પંદર લાખ જેટલા ફૂલો છે અને એની એ પણ પાછા ચોસઠ જુદી જુદી જાતના તો તમે આમ કુદરતી નજારો જોઈને આમ તમે અભિભૂત થઈ જશો કે આહા શું કેટલા અદ્ભુત ફૂલો છે તમે તસવીરોમાં કે વિડીયોમાં પણ જુઓ તો તમને એમ લાગશે કે આહાહા કુદરતની શું કરામત છે તો આ ગાર્ડન આમ એશિયાનો સૌથી મોટો ગાર્ડન છે પરંતુ વિશ્વમાં ટ્યુલિપ ગાર્ડનની વાત કરીએ તો આ શ્રીનગરનો ગાર્ડન પાંચમા નંબર ઉપર છે મતલબમાં ભારતમાં આ ટ્યુલિપ ગાર્ડન પાંચમા નંબરે છે આ ગાર્ડનની જગ્યા એક સુરા સિરાજુદ્દીન શેખ નામના વ્યક્તિની હતી એ ભાઈ ઓગણીસો ને જ્યારે ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા ત્યારે એ પાકિસ્તાન ચાલ્યા ગયા અને એ પછી સરકારે એ જમીન પર કબજો મેળવી મેળવી લીધો હતો અને બે હજાર સાતની અંદર આ ગાર્ડન બન્યું હતું અને આ ગાર્ડનને નામ અપાયું છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન અને આ શ્રીનગરમાં આવેલું છે તો તમને એમ થશે કે આ દુનિયાનું પાંચમા નંબરનું ટ્યુલિપ ગાર્ડન છે તો પહેલાં નંબરનું કયું છે તો દુનિયામાં સૌથી મોટું ટ્યુલિપનું ગાર્ડન પહેલાં નંબરે હોલેન્ડમાં છે અને એ આ ગાર્ડનની અંદર સાત મિલિયન એટલે સિત્તેર લાખ જેટલા ફૂલો છે હોય છે અને એ આઠસો જુદી જુદી જાતના ફૂલો હોય છે આપણે શ્રીનગરના ટ્યુલિપ ગાર્ડનની જો વાત કરીએ તો એ ચુમ્મોતેર એકરની અંદર પથરાયેલું છે આ ફૂલોની બીજી એ વિશેષતા છે કે એ ત્રણથી ચાર સપ્તાહ સુધી સારા રહે છે સહેલાણીઓ હોય છે એ આ ફૂલો જોવા માટે આખો વરસ રાહ જોતા હોય છે કારણ કે આ વર્ષમાં એક જ મહિનો આ ફૂલો ખીલતા હોય છે અને એક મહિના માટે આ ગાર્ડન ઓપન કરવામાં આવે છે અને વીકમાં એક વખત ત્યાં ટ્યુલિપ ઉત્સવ પણ કરવામાં આવે છે સંગીત સમારોહને એ બધું પણ કરવામાં આવે છે આ એ ફૂલોના તમે નજારો જુઓ ને તો એટલે એ ઇમેજ કરવી મુશ્કેલ છે કે તમે એક નાકા પરથી નજર નાખો તો બીજા નાકા સુધી તમને એમ લાગે કે આ કંઈ ફૂલોની પથારી તો નથી ને એટલું સરસ અને રમણીય દૃશ્ય આ ટ્યુલિપ ગાર્ડનમાં હોય છે તો જો તમને શ્રીનગર જવાનો મોકો મળે તો તમે આ ટ્યુલિપ ગાર્ડન ચોક્કસ જોવા જજો આવી બધી અનેક બાબતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ